हॉटस्पॉट हेडलाइन पछी हवे तमने बतावी हॉटस्पॉट नॉनस्टॉप के जेमा अमे बतावीशुं मात्र ने मात्र हॉटस्पॉट शहेरोना हाल कोरोना सेंटर बनी चुकेला शहेरोना संपूर्ण हाल। कोरोना काळ बाद दिल्ली सरकारे मोटो निर्णय लीधो छे। हवे दिल्ली सरकारना सरकारी अने प्राइवेट हॉस्पिटलोमां मात्र दिल्लीना लोकोनी थशे सारवार, ज्यारे केन्द्र सरकारनी हॉस्पिटलो बधा माटे खुली रहेशे। सीएम केजरीवाले कह्युं के 5 लोकोनी समितिए विचार विमर्श कर्या बाद पोतानो रिपोर्ट सरकारने आप्यो छे। दिल्लीनी हॉस्पिटलोमां 10,000 बेडमां मात्र दिल्लीवासीओनी सारवार कराशे। केन्द्र सरकारनी हॉस्पिटलोना 10,000 बेड बधा माटे उपलब्ध रहेशे। दिल्ली सरकार में कार्यरत वरिष्ठ आईएएस अधिकारी कोरोना पॉजिटिव होवानुं जाणवा मळ्युं छे। अधिकारीओ स्वास्थ्य विभाग में स्पेशल ड्यूटी पर पण तैनात छे। आ सिवाय तेओ दिल्ली डिजास्टर मैनेजमेंट ऑथोरिटी अने दिल्ली अर्बन शेल्टर इम्प्रूवमेंट बोर्डना सीईओ तरीके पण कार्यरत छे। तेमना संपर्क में आवेला अन्य लोकोने होम क्वॉरंटाइन करवामां आवशे। कोरोना वायरसना पगले राजस्थानी स्थिति पण दिवसे ने दिवसे खराब थई रही छे। अहीं 262 नवा केस नोंધાતા અત્યાર સુધી 15,592 લોકો કોરોનાથી બીમાર છે, જ્યારે વધુ 9 લોકોના મોત થતા મરનારની સંખ્યા 240 પર પહોંચી। તો 7,754 લોકો કોરોના મુક્ત પણ થયા છે। તો પશ્ચિમ બંગાળમાં 8,187 પોઝિટિવ કેસ નોંધા, 396 મોત થયા। उत्तर प्रदेश में कोरोना ने कारण भयानक स्थिति उभी थई रही छे। अहीं कोरोना संक्रमितों की संख्या 10,536 पर पहुंची गई छे। छेल्ला 24 कलाक में कोरोना 433 नवा केस सामे आव्या छे, तो 7 लोकोना मौत थया। यूपी में कोरोना थी मृत्युआंक 275 पर पहुंच्यो। टीवी एक्ट्रेस मोहना कुमारी हाल में ऋषिकेश में कोरोना की सारवार ली रही छे। थोड़ा समय पहला तेनो रिपोर्ट पॉजिटिव आव्यो हतो। मोहनाए पोतानी बीमारी ने लईने बात करी हती। मोहनाए पोतानी तबियत तथा परिवार केवी रीते बीमारी नो सामनो करी रह्यो छे अने केवी रीते आइसोलेशन में रहता अंगेनी बात करी हती। રાજ્યમાં બેકાબુ બનેલા કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે। કોરોના મહામારી વચ્ચે આરોગ્ય ગૃહ સચિવ જયંતિ રવિએ ટાસ્ક ફોર્સની રચના કરી આપી માહિતી। આ ટાસ્ક ફોર્સમાં ડોક્ટર તેજસ પટેલ, ડોક્ટર પંકજ શાહ, અતુલ પટેલ, ડોક્ટર મહર્ષિ દેસાઈ અને દિલીપ માલવણકર તથા ડોક્ટર અમીબેન પરીખનો સમાવેશ થાય છે। ડોક્ટર તેજસ પટેલે જાણકારી આપતા કહ્યું કે આપણે પણ પોઝિટિવ હોઈ શકીએ, પણ લક્ષણો નથી એટલે ટેસ્ટની જરૂર નથી। કોરોનાનો કાયમી ઇલાજ નથી, જેને કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી। સ્પેસિફિક ઇન્ડિકેશન હોય તો જ ટેસ્ટની જરૂર છે। ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે અને તેમને તુરંત સારવાર આપવા પર ભાર મુકાશે। ડોક્ટર તેજસ પટેલે વધુમાં જાણકારી આપતા કહ્યું કે જેટલો સમાજ ચિંતિત છે એટલા તબીબો પણ ચિંતિત છે। મોત કેમ વધારે થાય તેનો જવાબ આપવો અઘરો છે। પ્રથમ લક્ષણ 8 થી 10 દિવસમાં જોવા મળે છે। જેમ ઉંમર વધે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે। યુરોપિયન દેશોમાં મૃત્યુ દર અલગ અલગ છે। સિસ્ટમમાં 70% લોકો સંક્રમિત થશે તો ડર ચાલ્યો જશે, આ વાયરસ સાથે જીવતા શીખવું પડશે। સરકાર દ્વારા નિયુક્ત આઈએએસ ડોક્ટર વિનોદ રાવે વડોદરાની કોથરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી। હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા સહિતની ફરિયાદ ઉઠ્યા બાદ વિનોદ રાવ પીપીઈ કીટ પહેરી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા, તબીબોની કામગીરીને બિરદાવી પણ ખરી। વડોદરામાં માંજલપુર બાવેલી બેંક નામની હોસ્પિટલના સંચાલકોએ માનવતાને મૂકીને બે કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મોત થયું। પરિવારે મૃતની માંગ કરતા હોસ્પિટલે માંગ્યા ₹80,000। મૃતકના સંબંધીઓએ હોસ્પિટલમાં હોબાળો કરતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી।